મહારાષ્ટ્રના મુંબઈ સ્થિત પરિવારે કોરોના મહામારીમાંથી મુક્તિ મેળવ્યા બાદ સોમનાથના શરણે આવી સહસ્ત્રચંડી મહાયજ્ઞ કર્યો હતો અને સમગ્ર વિશ્વને કોરોના મહામારીમાંથી મુક્તિ મળે તેવી શિવ શક્તિના ચરણોમાં પ્રાર્થના કરી હતી. કોરોના મહામારીથી સમગ્ર વિશ્વ હચમચી રહ્યું છે ત્યારે ગુજરાતની સ્થિતિ થોડી હળવી થતાં દેવાલયોના દ્વાર ખુલ્યા છે, જેમાં મૂળ ચોરવાડના અને વર્ષોથી મુંબઈ સ્થાયી થયેલા પરિવાર પણ કોરોનાના કપરાકાળમાંથી પસાર થઈ હેમખેમ બહાર આવ્યો હતો. તે દરમિયાન તેમણે સોમનાથ મહાદેવ મંદિર ખાતે સહસ્ત્ર મહાયજ્ઞ કરવાનો નિર્ણય કર્યો હતો, જેમાં આજે તેઓએ પોતાનો સંકલ્પ પૂર્ણ કર્યો હતો અને પરિવાર સાથે વિશ્વ કોરોના મુક્તિ માટે પ્રાર્થના કરી હતી. અમે લોકો મુંબઈથી આ કોરોના મહામારી પછી આજે પ્રથમવાર સૌરાષ્ટ્ર ભૂમિ સોમનાથ દાદાના શરણમાં આવ્યા છે અને જે વૈશ્વિક મહામારી ચાલી રહી છે કોરોના કાળની, એમાંથી ભગવાને માતાજી અમોને રક્ષા કરીને ઊભા કર્યા છે, નવું જીવન મળ્યું છે, ઘણાને નવું જીવન માએ આપ્યું છે. તો મહાદેવભાઈ સાથે વાત થતાં એમણે એવો મત વ્યક્ત કર્યો કે તમારી મામાં આટલી શ્રદ્ધા છે ને કાંઈ કરવું હોય તો માને રીઝાવવા માટે સમગ્ર કોરોના કાળ માટે આપણે વૈશ્વિક બધાની સુખાકારી માટે સહસ્ત્રચંડી યજ્ઞ કરી શકીએ છીએ અને અહીંયા તમે આવો તો બધા બ્રાહ્મણોની પણ મારી પાસે વ્યવસ્થા થઈ શકે એમ છે. આ અષાઢી નોરતા ચાલી રહ્યા છે, માના ગુપ્ત નવરાત્ર છે, તો માને રીઝવવાનો આ સુંદર તમને ઈશ્વર મોકો આપે છે અને અમને પણ આ વસ્તુ મગજમાં બેસી ગઈ કે સમગ્ર લોકોના હિત કલ્યાણ માટે પૂર્ણ ભારતની પૂર્ણ વિશ્વમાંથી કોરોનાની મહામારી ચાલી જાય અને આપણે બધા હતા એવા પહેલાં મા ભગવતી, મા જગદંબા, મા ભવાની આપણા સૌ પર કૃપા કરે એવા હેતુથી બધા જ બ્રાહ્મણો પરહિતના પરજનાયના સંકલ્પથી આજે અહીંયા પૂજા કરી રહ્યા છે. મહાદેવભાઈની સાથે અમારા હિતેશભાઈ પણ છે, એમની સાથે મળીને બધા ખૂબ સરસ પૂજા કરે છે અને આમનું ફળ અને જે યોગ છે માતાજી પાસે એ જ વિનંતી છે કે સમગ્ર વિશ્વને કોરોનાથી મુક્ત કરે એના માટે અમે આ વંદન પૂજા અર્ચના યજ્ઞ કરી રહ્યા છે. અહીંયા 50 બ્રાહ્મણો દ્વારા 5 દિવસ સુધી સપ્તશતી એટલે 700 શ્લોક છે એ મા ભગવતીને આરાધન કરીને ભગવતીને પ્રસન્ન કરીને આ ત્રીજી લહેર ન આવે અને આ બીજી લહેરથી પણ બધા લોકોનો બચાવ થયો એના પ્રત્યેનો કૃતજ્ઞતાનો ભાવ મુંબઈનો આ પરિવાર, પાઠક પરિવાર જે મૂળ ચોરવાડનો છે અને ત્યાં ભવાનીનું સ્થાન છે ચોરવાડમાં, એટલે ભગવતી પ્રત્યેની એની વિશેષ પ્રીતિ હોય તો આ સોમનાથ ક્ષેત્રમાં શિવ અને શક્તિનો સમન્વય થાય એટલે શિવના ક્ષેત્રમાં શક્તિનું આરાધન અને એ હેતુથી અહીંયા 50 બ્રાહ્મણો એકત્રિત થઈ અને રોજના 250 પાઠ થાય છે. સહસ્ત્રચંડી મહાયજ્ઞમાં 50 બ્રાહ્મણો 5 દિવસ સુધી સંસ્કૃતના જાપ જપી પૂજન અર્ચન કરે છે, તેમજ તેમાં વિવિધ દેવી દેવતાઓનું પૂજન થાય છે. આજકાલ આવા યજ્ઞ ભાગ્યે જ ક્યાંક થતા હોય છે ત્યારે સમગ્ર વિશ્વને કોરોના મહામારીથી મુક્તિ મળે તેવા આશય સાથે 5 દિવસના આ યજ્ઞ હાલ ભાગ્યે જ થતા હોય છે ત્યારે સમગ્ર વિશ્વને મહામારીમાંથી મુક્તિ મળે તેવા શુભ આશયથી 50 ભૂદેવોએ આ સહસ્ત્રચંડી મહાયજ્ઞ કર્યો હતો. બ્યુરો રિપોર્ટ, નિર્માણ ન્યૂઝ. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચારો માટે જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.